નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે બાઇક સહાય યોજના વિશેની માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને આપના મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક બાઇક સહાય યોજના તો આ યોજના અન્વયે મેળવો રૂપિયા બાર હજારની સહાય તો આ યોજનાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો આ યોજનાનો લાભ કોને ક્યારે અને કેવી રીતે મળશે તેની સંપૂર્ણ માહિતી જાણો સરળ ભાષામાં તો આ વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરી આ યોજના અન્વયની સંપૂર્ણ માહિતી તમને મળી જાય તો ચાલો હવે આપણે આ યોજનાની માહિતી જોતા જઈએ બેટરી સંચાલિત વાહન અપનાવીએ અને પેટ્રોલ બચાવીએ તથા પર્યાવરણનું જતન કરીએ બેટરી સંચાલિત વાહન અપનાવીએ અને શુદ્ધ હવા સાથે સસ્તી અને સુરક્ષિત સવારી કરીએ તો જી હા મિત્રો પર્યાવરણનું જતન કરવાના હેતુથી જે બેટરી સંચાલિત વાહન છે તેના ઉપર આ બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે તો બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન યોજના બે હજાર વીસ એકવીસ શરૂ થઈ ગયેલ છે તો યોજનાનો લાભ મેળવવા માટે શું કરવું પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે જોતા જઈએ તો આપણે સૌ પ્રથમ જોઈએ કે આ અરજી કોણ કરી શકે તો ગુજરાત રાજ્યની શાળાઓમાં જે ધોરણ નવથી બાર તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આ યોજનામાં અરજી કરી શકશે અને વિદ્યાર્થી દીઠ ફક્ત એક જ અરજી કરવાની રહેશે તો મિત્રો ખાસ ધ્યાન રાખવો કે દરેક વિદ્યાર્થી દીઠ એક જ અરજી કરી શકાશે તો પત્રક ક્યાંથી ઉપલબ્ધ થશે તેના વિશે જાણીએ તો જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા જેડાની વેબસાઇટ જે જીઈ ડી એ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ વેબસાઇટ પર જઈને પણ આ અરજી ફોર્મ ઉપલબ્ધ થઈ જશે અથવા તો જે અધિકૃત વિક્રેતા હોય અથવા તો અધિકૃત જે ઉત્પાદક ડીલર્સ હોય તેઓના પાસેથી પણ આ યોજનાન્વયનું ફોર્મ મળી જશે ત્યાર પછી આગળ આપણે જોઈએ કે અરજી સાથે શું શું વિગતો આપવાની થાય છે તો વિગતોમાં ક્રમ નંબર એક છે બોનાફાઇટ સર્ટિફિકેટ જે વર્ષ બે હજાર વીસ એકવીસ મૂળ અથવા સ્કેન કરેલી નકલ હોય તો પણ ચાલશે અથવા સ્વપ્રમાણિત કરેલ અગાઉના વર્ષની માર્કશીટની નકલ હશે તો તે પણ ચાલશે તો આ બોનાફાઈડ સર્ટિફિકેટ અથવા તો જે અગાઉના વર્ષની માર્કશીટ છે તે રજૂ કરવાની થશે ત્યાર પછી ક્રમ નંબર બે છે સ્વ્રમાણિત કરેલ વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ તો વિદ્યાર્થી દ્વારા પોતાના આધાર કાર્ડની સ્વપ્રમાણિત કરેલ નકલ રજૂ કરવાની થશે તે ઉપરાંત ક્રમ નંબર ત્રણ જોઈએ કે વિદ્યાર્થીનું સક્ષમ અધિકારીએ આપેલું અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દિવ્યાંગ ગરીબ અતિ ગરીબ બિન અનામત વર્ગના આર્થિક પછાત સંબંધિત પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ જો લાગુ પડતું હોય તો તે નકલ રજૂ કરવાની રહેશે અને છેલ્લે ક્રમ નંબર ચાર છે ડ્રાઇવિંગ લાયસન્સની સ્વપ્રમાણિત નકલ તો આ ડ્રાઇવિંગ લાયસન્સની સ્વપ્રમાણિત નકલ ફક્ત જે બેટરી સંચાલિત હાઈ સ્પીડ વાહનો છે તેના માટે જ રજૂ કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ કે અરજી કોને જમા કરાવવાનું રહેશે તો અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ અથવા તો જેડાની કચેરીમાં જમા કરાવવાનું રહેશે એટલે કે આ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ છે તો ખાસ ધ્યાન રાખવું કે જે લોકો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેઓએ અરજી ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ સાથે પોતાની અરજી જે ઉત્પાદક ડીલર્સ હોય અથવા તો જેડાની કચેરીમાં એકત્રીસ ડિસેમ્બર પહેલાં જમા કરાવવાનું રહેશે ત્યાર પછી આગળ છે પ્રાથમિકતાના ધોરણો એટલે કે અગ્રતા કોને આપવામાં આવશે તો આગળના વર્ષમાં મેળવેલ પરીક્ષાના ગુણાંકન અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલાઓ દિવ્યાંગ સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલ ગરીબ એટલે કે બીપીએલ યાદીમાં નામ ધરાવતા અતિ ગરીબ અને બિન અનામત વર્ગના આર્થિક પછાત વિદ્યાર્થીઓ આ પ્રમાણે તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યાર પછી આપણે વાત કરીએ કે આ બાઇક સહાય યોજનામાં આ અંગે રાજ્ય સરકારની કેટલી સબસિડી મળવાપાત્ર થશે તો જણાવવાનું કે આ યોજના અન્વયે વાહન દીઠ એટલે કે ફોર્મ દીઠ જે વા રૂપિયા બાર હજાર પ્રતિ વાહન સબસિડી આપવામાં આવશે જે રાજ્ય સરકાર ભોગવશે ત્યાર પછી આગળ છે કે સબસિડીનો લાભ કઈ રીતે મળશે તો જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી આ સબસિડીની રકમ એટલે કે રૂપિયા બાર હજારની રકમ જમા કરવામાં આવશે જે લોકો આ ફોર્મ ભરે છે અને જે પાત્રતા ધરાવતા હશે તેવા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી આ સબસિડીની રકમ રૂપિયા બાર હજાર જમા કરવામાં આવશે ત્યાર પછી આગળ વાત કરીએ કે વાહનોના અધિકૃત ઉત્પાદક મોડલ મહત્તમ ભાવ તથા તેમના ડીલર્સની માહિતી ક્યાંથી ઉપલબ્ધ થશે તો આ અધિકૃત ઉત્પાદક તેના મોડલ તેના મહત્તમ ભાવ અને ડીલરની જે માહિતી છે તે જેડાની ઓફિશિયલ વેબસાઇટ જીઇ ડીએ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી ઉપલબ્ધ થશે અને જો શક્ય હશે તો આપણે ત્યાંથી ડાઉનલોડ કરી અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવાનો પ્રયત્ન કરીશું જેથી કરી અને આપ સૌ વ્યુઅર્સ મિત્રોને સાઇટ ઉપર તે વિગત ગોતવામાં તકલીફ ન પડે અને આ ઉપરાંત જો આપ વધુ માહિતી મેળવવા માંગતા હોય અને સંપર્ક કરવા માગતા હોય તો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી એટલે કે જેડા ગાંધીનગર જેઓનો ફોન નંબર આપેલ છે જીરો ઓગણએસી બસો બત્રીસ સત્તાવન બસો એકાવન અથવા તો જીરો ઓગણ બસો બત્રીસ સત્તાવન બસો ત્રેપન ઉપર સંપર્ક કરી શકો છો તથા જે માન્ય ઉત્પાદક છે તેઓનો પણ સંપર્ક કરી શકો છો અને તે ઉપરાંત અહીંયા જે ગુજરાત અને તે ઉપરાંત અહીંયા જે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી છે તેઓનું સરનામું પણ આપેલ છે અને તેઓના ઇમેલ એડ્રેસ પણ અહીંયા જોવા મળી રહે છે કે ચોથો માળ બ્લોક નંબર અગિયાર ડેશ બાર ઉદ્યોગ ભવન સેક્ટર અગિયાર ગાંધીનગર તો આ પ્રમાણે વધુ માહિતી માટે આ નંબર ઉપર કોલ કરી અને આપ વધુ માહિતી પણ મેળવી શકો છો અને જો શક્ય હશે તો તે ફોર્મની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવાનો પ્રયત્ન કરીશું જેથી કરી અને આપ સૌ વ્યુઅર્સ મિત્રોને તકલીફ ન થાય તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ